नमस्कार मित्रों, जय द्वारकाधीश, जय पुरुषोत्तम राय। पुरुषोत्तम मास अधिक मास एमा सातमा दिवसनी कथा वार्ता धणको अने धणकी। एक झाड़मा धणको अने धणकी रहे एवामा पुरुषोत्तम मास आव्यो। धणकीए कह्यु, आपणे तो आखो अधिक मास उपवास करवा छे, अधिक मासमा सौ नहाय छे, ધુએ છે, કથા વાર્તા કરે છે, આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવા જન્મે સારો અવતાર મળે। ધણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કોરીશું અને ફૂરડા ચોડીશું। એમ કરતા બંને જણ મરી ગયા। ધણકી એક રાજાને ત્યાં રાજકુમારી થઈને જન્મી અને ધણકો રાજાની બકરીની પેટે બકરો થઈને જન્મ્યો। આમ રાજકુવરી અને બકરો મોટા થતા જાય છે। પૂર્વ જન્મના સંસ્કારના બળે રાજકુવરીને બકરા ઉપર ખૂબ જ હેત આવે છે। તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે છે। થોડા સમયમાં રાજકુવરીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું। રાજકુવરીએ સાસરે વળાવવાનો સમય થયો। રાજાએ તો કુવરીને પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરના ચીર આપ્યા, તોય કુવરી ઉદાસની ઉદાસ। રાજાએ પૂછ્યું, દીકરી કેમ ઉદાસ છે, તારે જે જોઈએ તે માગ। ત્યારે કુવરી કહે, પિતાજી મને પેલો બકરો સાથે આપો, બકરાને રમાડ્યા વિના મને જરાય ગમતું નથી। કુવરીને રાજાએ સમજાવી, રાણીએ સમજાવી, કુવરી ન માની તે ન જ માની। છેવટે બકરો રાજકુવરી સાથે મોકલ્યો। સાસરિયામાં પણ રાજકુંવરી બકરાને નવડાવે, ખવડાવે અને રમાડે। રાજકુંવરીનું આવું વર્તન જોઈ રાજકુમારને લવાઈ લાગી। થોડા દિવસમાં રાજા મરી ગયો। રાજકુમાર રાજા થયો અને રાજકુંવરી રાણી થઈ। એક વેળા બંને જણા ભગવાન શંકરના દર્શન કરીને આવતા હતા। રાજા રાણી રાજમહેલમાં આવ્યા। રાણીના પગમાં નુપુર રૂમઝુમ રૂમઝુમ વાગતા હતા। રાણીને જોઈ બકરાને વાચા થઈ અને બોલવા લાગ્યો। રૂમઝૂમથી રાણી ઈચ્છાવર પામ્યા। રાણી બોલી, હારે ભૂંડા, હા મેં કર્યા ઉપવાસ, તે કુરકુર બુરકુર ખાયા, ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી। રાજા આ બકરાની વાચા સાંભળી ગયો। તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેદ શોધવા કહ્યું। પંડિતોએ બકરાના પૂર્વ જન્મની વાત કરી અને કહ્યું, રાજન, જો તમે અધિક માસના 5 ઉપવાસ કરો અને તેનું પુણ્ય બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થાય। રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા અને 5 ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું। ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો। તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂતો આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા। પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો પણ મોક્ષ થયો। હે પુરુષોત્તમ રાય, સૌની ઈચ્છા મનોકામના પરિપૂર્ણ કરજો, સૌને સારા ફળની પ્રાપ્તિ કરાવજો। જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય।